वेलकम बैक। વડોદરાના મેયર નિલેશ રાઠોડે કોર્પોરેશનના દબાણ શાખાના અધિકારીઓની સાથે રાખી ખંડેરાવ માર્કેટની મુલાકાત લીધી હતી। ખંડેરાવ માર્કેટની બાજુના રોડ પર વર્ષોથી પાથરણાવાળાઓ વેપાર કરતા હોય છે અને આ મામલે વેપારીઓએ મેયરને પણ રજૂઆત કરી હતી, જેથી આજે મેયરે વોર્ડના સ્થાનિક કોર્પોરેટર અને દબાણ શાખાના અધિકારીઓને સાથે રાખીને નિરીક્ષણ કર્યું હતું। ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં તલના પોષણ સંભાવો ન મળતા ખેડૂતો ચિંતિત છે। અત્યારે 20 કિલો તલના 2450 થી રૂપિયા 2600 સુધીના ભાવો હરાજીમાં બોલાય છે, પરંતુ કમોસમી વરસાદના કારણે તલના પાકને નુકસાન થયું છે। ઉતારો ઓછો અને માર્કેટ યાર્ડમાં તલના યોગ્ય ભાવો ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ખેડૂતોને તલના ભાવ પૂરા ન મળતા હોવાથી નિરાશા લાગી છે। ખેડૂતોએ કહ્યું છે કે તલના ભાવ 3000 થી વધારે આવે તો જ પોસાય એવું છે, પરંતુ નવું વાવેતર કરવા માટે તલ વેચવા પડી રહ્યા છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 2000ના દરની ચલણી નોટો માર્કેટમાંથી પરત લેવાની કામગીરી ચાલી રહી છે અને નોટ બદલવાની કામગીરી ચાલે છે, ત્યારે લોકો હવે 2000ની નોટ દ્વારા સોનાની ખરીદી તરફ વળ્યા છે। ત્યારે સોની વેપારી એસોસિએશને પણ પોતાની સેફટી માટે KYC ફોર્મ બહાર પાડ્યું છે, જેથી અંદર 2000ની નોટ જે પણ ગ્રાહકે આપી હશે તેના આધાર કાર્ડ કે પાન કાર્ડનો ડેટા પણ લેવામાં આવશે। તે ફોર્મ વેપારી પોતાની પાસે રાખશે, જેનાથી કિંમત જેટલી હશે તેટલી જ રહેશે, તેમાં કોઈ પણ પ્રકારનો વધારો કર્યા વિના આપશે। બુલિયન વેપારીઓ દ્વારા પોતાના ફાયદા માટે આ ફોર્મ ભરાવવામાં આવી રહ્યું છે। ભવિષ્યમાં જો વેપારીઓ બેંકમાં રૂપિયા 2000ની નોટ ભરવા જાય અને ત્યારે બેંક તરફથી કોઈ પણ પૂછપરછ કરવામાં આવે ત્યારે તેમની પાસે પુરાવા હોય તો તે રજૂ કરી શકે છે। પૂછ્ય નક્ષત્ર છે એટલે એમ કહી શકાય કે દર મહિને 28 દિવસે એક વખત પૂછ્ય નક્ષત્ર આવે છે। આજે સોનાનો ભાવ લગભગ 62,100 થી 62,300 ની વચ્ચે રહેશે અને જો સોનાની ખરીદીની વાત કરીએ તો સામાન્ય રીતે જે દર મહિને પૂછ્ય નક્ષત્ર આવતું હોય છે તેમાં કેટલાક લોકો ચોક્કસથી ખરીદી કરે છે, ચોક્કસથી એડવાન્સ ભાવ બુક કરાવે છે, એટલે સામાન્ય સંજોગો કરતાં 5-10% ચોક્કસથી વધારો થાય છે આવા સમયે। રૂપિયા 500ની નોટોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। રૂપિયા 2000ની નોટો બદલાવવાની પ્રક્રિયા વચ્ચે બેંકોમાં રૂપિયા 500ની નોટોની અછત સર્જાય છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પ્રિન્ટિંગ પ્રેસને 24 કલાક નોટો છાપવા માટે કહ્યું છે। રૂપિયાની નોટો બંધ થયા બાદ ભારતની રિઝર્વ બેંક તરફથી નવો ઓર્ડર કરવામાં આવ્યો છે। આજે સૌ કોઈ પોતાના ઘરે, ઓફિસે કે દુકાને પાણી માટે RO સિસ્ટમનો ઉપયોગ કરે છે અથવા તો મિનરલ પાણીની બોટલ મંગાવતા હોય છે। પહેલાના જમાનામાં અનેક લોકો બળદગાડા પર કૂવાનું પાણી ઘેર ઘેર પહોંચાડવાનું કામ કરતા હતા। ઐતિહાસિક શહેર ભુજમાં આજે પણ આ પરંપરા લુપ્ત થઈ નથી। ઘણા લોકો એવા છે કે જે આજે પણ બળદગાડા પર આવતું પાણી ખરીદીને પીવે છે। ભુજ શહેરમાં રાજાશાહી સમયમાં કૂવામાંથી પીવાના પાણીનું લોકોના ઘર સુધી પાણી પહોંચાડવાનું કામ કરતા લોકોની સંખ્યા ઘણી હતી, જે કૂવાના પાણીથી પીપળા ભરે અને બળદગાડા પર સમગ્ર શહેરમાં ફરી લોકોના ઘર સુધી પાણી પહોંચાડતા હતા। આજે પણ આ પરંપરા જીવંત છે, જોકે મિનરલ વોટરના જમાનામાં આજે માત્ર 2 જ લોકો આ વ્યવસ્થા સાથે જોડાયેલા છે। 60 વર્ષના અશોકભાઈએ તેમના દાદા સમયની આ પરંપરા જાળવી રાખી છે। પહેલા નળ ના હતા એના લીધે ધાતો બરોબર હતો બધાનો, 250 ગાડી વાળા હતા, હવે ફિલ્ટર પાણી ને નળ આવી ગયા એના લીધે હવે 2 ગાડી રહીએ ભુજમાં આખામાં, ને આ પછી ક્યાંક દેવસ્થાનનો કામ હોય તો ચોખ્ખું પાણી ફિલ્ટર પાણી ના હાલે, આ પાણી ખપે અમને મીઠો બધાને। આરોનું સારું કે ગાડાનું સારું, તો મારે ખાસ એ કહેવાનું થાય કે ગાડાનું પાણી પીતા હો તો કંઈ વાંધો નથી, પણ તમે એને ચેક કરાવી લો। ચેક શું કરાવી લો? તો કે તમે જોઈ લો કે વિશ્વ આરોગ્ય સંસ્થા જેને પીવા યોગ્ય પાણી કહે છે એવા સ્ટાન્ડર્ડનું આ પાણી છે કેમ? કોઈ પણ પાણી પીવા યોગ્ય હોવા માટે એ આરોમાંથી પસાર થયેલું હોવું જરૂરી નથી, પણ એના સ્ટાન્ડર્ડ મેન્ટેન થવા જરૂરી છે। તો તમે ગૂગલ કરશો તો તમને મળી જશે કે શું સ્ટાન્ડર્ડ છે, કેટલો pH હોવો જોઈએ। એક સમય હતો જ્યારે 250 થી વધારે બળદગાડાઓ મારફતે પીવાનું પાણી પહોંચાડાતું હતું, પરંતુ આજે શહેરમાં માત્ર 2 જ બળદગાડા કામ કરે છે। આજે પાણીના કૂવા પણ નામશેષ થઈ ગયા છે, તેથી બોરમાંથી પાણી કાઢવામાં આવે છે। અશોકભાઈ રોજ 200 લીટર પાણી ભરેલા 2 પીપળા બળદગાડા સાથે બાંધીને ફરે છે અને તેમના બાંધેલા ગ્રાહકોના ઘરે, દુકાને અથવા ઓફિસે પહોંચાડે છે।
અને આ જે ગાડાનું પાણી આવે છે એ પણ આ પરિવારોને ખૂબ મીઠું લાગે છે. હવે એનું કારણ શું છે, ટેકનિકલ કારણ શું છે? તો ટેકનિકલ કારણ એ છે કે આપણે જે પાણી જમીનમાંથી કાઢીએ છીએ એ પાણીમાં ઘણા બધા ક્ષાર તત્વો ભળે છે, જેમાં ખૂબ જ અલગ અલગ પ્રકારના ક્ષાર તત્વો હોય છે. કેલ્શિયમ હોય છે, મેગ્નેશિયમ હોય છે, આયરન હોય છે, બીજા પણ ઘણા બધા ક્ષાર તત્વો હોય છે જે શરીર માટે ખૂબ ઉપયોગી છે. આવું પાણી જ્યારે આપણે પીએ ત્યારે આપણને સ્વાદ પણ ખૂબ સારો લાગે છે. અશોકભાઈ હવે નિવૃત્ત થઈ ગયા છે, તેથી આ વારસો તેમનો પુત્ર હરિઓમ સંભાળે છે. પાણી પહોંચાડવાનું કામ કરતી આ ચોથી પેઢી છે, પરંતુ હવે તેમને આશા નથી કે આવનારી પેઢી પણ આ પારંપરિક વ્યવસાયમાં જોડાશે કે નહીં. દાઉદ સામેજા, GSTV, ભૂત.